नमस्ते बाळ मित्रों, धोरण 4 विषय आसपास जेमा आजे आपणे पाठ 24 मसालेदार कोयडानो भाग 1 जोशु। प्रकरण 24 मसालेदार कोयडा। तो बाळ मित्रों, अहींया तमने कोयडा आपेला छे, एनो जवाब तमारे कोयडा वाँची अने पछी आपवानो छे। तो आ कोयडा छे मसालेदार कोयडा। तो सेना छे? तो के आपणा रसोईमां वपराता मसालेदार एटले के मसालाओना छे। तो अहीं आपने कोयडा आपेला छे, पहेला आपणे वाँचीए पछी एनो जवाब जोईए। ताजू हूँ छू तो लीलू अने सुकाई जाऊ तो लाल, एटले के छे ताजू होय तो लीलू ने सुकाई जाऊ तो लाल। कोरू काचू चाखे एना भूंडा थाय हाल, कोरू अने काचू खाय एना भूंडा थई जाय हाल। तीखो तीखो स्वाद मारो रसोईमां हूँ न खाव, तीखो तीखो एनो स्वाद छे ने रसोईमां ई न खाय छे। વધુ પડતું ખાવા જાઓ તો નાકમાં પાણી લાવ, વધુ પડતું મરચું ખાઈએ તો શું થાય, નાકમાં પાણી આવી જાય। બોલો બોલો જલ્દી બોલો, હું કોણ છું? તો આ છે મરચું। જો તીખું લાલ અને લીલું મરચું છે, જો કોરું ને કાચું ખાઈએ તો આપણે શું થઈ જાય, ખૂબ જ તીખું લાગે અને ભૂંડા હાલ થઈ જાય। તીખો તીખો એનો સ્વાદ છે, વધુ પડતું ખાઈએ તો આપણે નાકમાંથી પણ પાણી વયા જાય, તો આ છે મરચું। ત્યાર પછી છે પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ। કે પીળો રંગ છે અને એનો સ્વાદ તુરો છે, રસોઈમાં ને કચુંબરમાં બધાને યાદ આવે છે। નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં, જો નાની નાની વાત હોય તો ત્યાં ઔષધમાં પણ તે કામ આવી જાય છે। દૂધ સાથે ભળી જતાં ખાંસી ભગાડી દઉં, દૂધની સાથે નાખી અને પીવાથી ઉધરસ પણ ભગાડી દે છે। તો બોલો બોલો જલ્દી બોલો, હું કોણ છું? તો છે હળદર। ત્યાર પછી છે ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ, એટલે કે ઝીણી ઝીણી મોતી જેવી અને નાની પણ હું ગોળ છું। અંદરથી હું સફેદ છું ઉપર કાળો ઢોળ, અંદરથી તો હું સફેદ છું અને ઉપર જ ખાલી કાળો દેખાઉ છું। કચુંબર કે નમકીનમાં હોંશથી નખાઉ છું, જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું છું। કચુંબર અને નમકીનમાં હોંશથી હું નખાઉ છું, જીભ ઉપર મને મૂકો તો એનો સ્વાદ તીખો આવે છે। બોલો બોલો હું કોણ છું? તો આ છે તીખા। ત્યાર પછી છે પાતળું ને નાનું છું કાળું અને ભૂરું છું, તેલ ઘીમાં તળાવ છું દહીં છાશમાં નખાવ છું। એટલે કે પાતળું છું અને નાનું છું, કાળું છું અને ભૂરું પણ છું, તેલ ઘીમાં હું તળાવ છું અને દહીંને છાશમાં પણ નખાવ છું। રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું, પાવડર કે આખે આખું ઉપયોગમાં હું આવું છું। રસોઈમાંય હું ભળું છું અને સુગંધ પણ આપું છું, પાવડર એ થાય અને આખે આખું પણ હું ઉપયોગમાં આવું છું। તો બોલો બોલો જલ્દી બોલો, હું કોણ છું? તો આ છે જીરું। ત્યાર પછી છે પાતળીને નાની હું તો લીલી લીલી છમ, પાતળી છું નાની છું અને લીલી લીલી છમ છું, મુખવાસને શરબતમાં લાવી દઉં દમ। મુખવાસ અને શરબતમાં હું બધે જ ઉપયોગમાં આવું છું, લીલી સૂકી ચાવી તમે તો પણ લાગુ મીઠી, લીલી ખાઓ કે સૂકી ખાઓ તો પણ હું મીઠી લાગું છું। જીરા જેવી લાગું હું તો જ્યારે તમને દેઠી, એટલે કે આમ તો આપણે જ્યારે આપણે એને જોઈએ તો જીરા જેવી લાગે છે। તો બોલો બોલો જલ્દી બોલો, કોણ છે? તો એ છે વરિયારી। ત્યાર પછી ચોકલેટ જેવો મારો રંગ શિંગડાવાળી ચીજ, ખીલી જેવો લાગું હું તો મસાલાનું બીજ, એટલે કે ચોકલેટ જેવો મારો રંગ છે શિંગડાવાળી મારી ચીજ છે, એટલે કે ઉપર શિંગડા જેવું છે, ખીલે જેવો એક તો હું લાગું છું અને મસાલાનું બીજ છું। દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું છું, જો દાંતનો દુખાવો હોય તો એમાં પણ એ કામ આવે છે। તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું, તીખો એનો સ્વાદ હોય છે પણ આપણે એને મુખવાસમાં પણ લઈએ છીએ। તો બોલો બોલો જલ્દી બોલો, કોણ છે? તો એ છે લવિંગ। તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 24નો ભાગ 1 સમજ્યા, આવતા વિડીયોમાં આપણે ભાગ 2 વિશે સમજીશું। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।